ચકલી બચાવવા આધુનિક ઇમારતોમાં બર્ડ પ્રિન્ટ દ્વારા નવતર પ્રયોગ કરવા અનુરોધ એન્વાયરમેન્ટ એન્જિનિયર દ્વારા કરવામાં આવ્યો છે. શહેરમાં લુપ્ત થઈ રહેલ બર્ડ બ્રિક્સ ખાસ કરીને હાઉસ સ્પેરોની જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલ માળો પૂરો પાડે છે. ઇકો ફ્રેન્ડલી મકાનનો કોન્સેપ્ટ અને તેના ચોક્કસ નિયમોને નીતિ લાવી લાગુ કરવા જરૂરી છે. ઘરના પક્ષી તરીકે જાણીતું અને માનીતું બનેલું રૂપકડું પક્ષી એટલે ચકલી. આજે સમગ્ર વિશ્વમાં ચકલીઓને બચાવવા માટે 20 માર્ચના રોજ ચકલી દિવસની ઉજવણી કરી રહ્યા છે. એક સમય હતો કે ચકલીને સમગ્ર વિશ્વમાં ઘરના પક્ષી તરીકે ઓળખવામાં આવતું હતું. સામાન્ય રીતે ચકલીઓ નજરે પડે ત્યાં જોવા મળતી હતી, પરંતુ ધીમે ધીમે વાતાવરણની અનિશ્ચિતતા અને પ્રતિકૂળતા તેમજ સતત વધી રહેલા શહેરીકરણને કારણે ચકલીની પ્રજાતિ સમગ્ર વિશ્વમાંથી ધીમે ધીમે ઓછી થવા લાગી છે. ત્યારે ભરૂચ શહેરના એન્વાયરમેન્ટ એન્જિનિયર અમિત રાણાએ ચકલીની વસ્તીને ઘટતી માટે આજના આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને બિલ્ડિંગોની બનાવટ તેમજ આર્કિટેક્ચરલ ડિઝાઇનને જવાબદાર બતાવી રહ્યા છે. ચકલી એકમાત્ર એવું પક્ષી છે કે જે સતત માનવ વસાહતોની વચ્ચે અને ઘરમાં જોવા મળતું પક્ષી છે. ચકલીઓ મોટેભાગે કોઈપણ વ્યક્તિના ઘરમાં માળો બનાવીને તેની સંતતિના વિસ્તાર કરતી હોય છે, પરંતુ આધુનિક સમયમાં શહેરીકરણને કારણે જે બહુમાળી ઇમારત ખડકાઈ રહી છે તેમજ જૂના પુરાણા ઐતિહાસિક ઇમારતોની ડિઝાઇનમાં બદલાવ અને ઇમારતોમાં લાગેલા બખોલ નામશેષ થઈ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ચકલી પોતાનું અસ્તિત્વ બચાવવા માટે ખૂબ કપરા સમયમાંથી પસાર થઈ રહી છે. એન્વાયરમેન્ટ એન્જિનિયર અમિત રાણાએ આજની આધુનિક બંગલા અને મકાનોમાં બર્ડ બ્રિક્સના નવા વિચારને લાગુ કરવા અનુરોધ કર્યો છે. બર્ડ બ્રિક્સ ખાસ કરીને હાઉસ સ્પેરોઝની જરૂરિયાતોને પહોંચી વળવા માટે રચાયેલ માળો પૂરો પાડે છે. જ્યારે પણ શહેરમાં કોઈ મકાન કે બંગલોઝ બંધાતો હોય ત્યારે આવી નામશેષ થઈ રહેલી ચકલીઓના માળા તરીકે એક નાનું બખોલ કે જેને બર્ડ બ્રિક તરીકે ઓળખવામાં આવે છે એ પ્રકારની ડિઝાઇન બનાવી હાલના સમયમાં ઘણી જરૂરિયાત છે. આવું ડિઝાઇનવાળું નાનું બખોલ ઘર અથવા બગીચાની દિવાલોમાં બનાવી શકાય છે. આવું બખોલ 32 mm બનાવવું ફરજિયાત છે અને 7-8 ફૂટ જેટલું ઊંચું હોવું જરૂરી છે, જેથી અન્ય શિકારી પક્ષીઓ જેવા કે કાગડો અને કાબર જેવા મોટા પક્ષીઓના માળાનું રક્ષણ કરી શકાય અને તેના બચ્ચાનો પણ જીવ બચાવી શકાય. આજે 20 માર્ચ વિશ્વ ચકલી દિનની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. ચકલી એ આપણા ઘર આંગણાનું પંખી છે, સતત માનવો સાથે સંકળાયેલું પક્ષી છે. ઘણા વર્ષો પહેલાં ચકલીઓ આપણા ઘરમાં માળા બાંધતી હતી અને ઘરના એક પરિવારના સદસ્યની જેમ રહેતી હતી. કમનસીબે વધતું જતું શહેરીકરણ, મકાનોના બાંધકામમાં ફેરફાર, વૃક્ષોની ઘટતી જતી સંખ્યા તથા મોબાઈલ ટાવરોના રેડિયેશનને પરિણામે ચકલીઓ આજે આપણાથી દૂર થઈ રહી છે. ત્યારે આજે વિશ્વ ચકલી દિન નિમિત્તે સૌને એ જ પ્રાર્થના કે આવનારા સમયમાં ચકલીઓના સંવર્ધન, ઉછેર અને જતન માટે આપણે સૌ વધુ વૃક્ષો વાવીએ, એમને જરૂરી એવા માળા બાંધવા માટેનું વાતાવરણ પૂરું પાડીએ, ખોરાક પાણીની વ્યવસ્થા કરીએ અને ચકલીઓ ફરી આપણા આંગણાઓમાં રમતી, હસતી, કુલતી દેખાય એવી વ્યવસ્થા કરીએ. આપણું નાનપણનું ગીત છે કે ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં, પરંતુ જો આપણે આ જ પ્રમાણે ચકલીઓને ઉપેક્ષા કરીશું તો ચકલીઓ આપણી સાથે રમવા આવશે નહીં. પરંતુ આજે વિશ્વ ચકલી દિનના સંદર્ભમાં આપણે સૌ ચકલીઓ ફરી આપણા આંગણામાં રમતી થાય એવી સૌને શુભકામનાઓ પાઠવું છું. અમિત રાણાએ જણાવ્યું હતું કે અમે પણ અમારા ઘરના ખાસ જગ્યા ઉપર આવા બખોલ એટલે કે બર્ડ બ્રિક બનાવ્યા છે. માટે જ જેટલા નવા મકાનો બની રહ્યા છે તેમાં બર્ડ બ્રિક કે બખોલ ફરજિયાત બનાવવા જોઈએ. વિશ્વમાં સૌથી વધુ ફેલાયેલું પક્ષી અને વિપુલ પ્રમાણમાં જોવા મળતા પક્ષીઓનો ખિતાબ ધરાવે છે. માનવ વસ્તીની નજીક રહેવાની અને તેના પર વધુ આધારિત રહેતી ચકલીઓના વિનાશ માટે માનવીએ તેના ખોરાક, પાણી અને આશરો જૂટી લીધો છે. આપણે જે મોડર્ન લાઇફસ્ટાઇલમાં જીવી રહ્યા છીએ તેને વાસ્તવમાં આપણે પ્રકૃતિથી વેગળા કરી નાખતા એવી વરવી અસર આપણી સાથે જોડાયેલા પશુ પક્ષી અને કુદરતના અન્ય તત્વો પર પડી છે. ચકલી કદમાં નાનું પક્ષી છે પણ વિશ્વભરમાં ફેલાયું છે. આ નાનકડું પારેવું લુપ્ત થતું જાય છે. ચકલીઓના વિનાશ માટે ઘણા કારણો છે. આ બધા જ કારણો પાછળ માનવી જવાબદાર છે. હદ બહારનું ધ્વનિ અને વાયુ પ્રદૂષણ, મકાનોની બદલાયેલી રચના, રાસાયણિક ખાતર અને જંતુનાશકો, આ બધા જોખમો નાનકડા ચકલાઓ માટે જીવન ટકાવવું કઠિન બન્યું છે. બીજા પક્ષીઓની જેમ ચકલા ઝાડ પર માળો બાંધતા નથી, માનવ વસાહતની આસપાસની જગ્યામાં જ માળા બાંધે છે, તેથી જ તેને ઘર ચકલી નામ આપવામાં આવ્યું છે.
આપણી ઝડપથી બદલાતી જતી લાઇફસ્ટાઈલને કારણે ચકલીઓને તેમના જીવનમાં દરેક તબક્કે આહાર, આશ્રય અને સલામતી મળવાનું ખૂબ ઓછું થઈ ગયું છે અને તેના અસ્તિત્વ પર ખતરો ઊભો થયો છે. આજે આપણે જોઈએ છે કે શહેરીકરણના લીધે શહેરોમાં મોટે ભાગે ઊંચી ઊંચી બિલ્ડિંગો થઈ ગયા છે. હવે આ ટોટલી આ જેટલી બિલ્ડિંગો બની રહ્યા છે, નવા નવા બંગલાઓ મકાનો બનાવી રહ્યા છે, તે એકદમ આધુનિક ડિઝાઇન વાળા થઈ ગયા છે. જે પહેલાના મકાનો હતા કે જેમાં આપણે નાના બોક્સ, નાના બકોલા આવતા હતા, લાકડાના આવતા હતા, એટલે એ બધું હવે ઘટી રહ્યું છે. જેથી આપણું આ જે નાનું અમટું પક્ષી જે ચકલી, એની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. કેમ કે એમના એ પહેલા એ વખતના ટાઈમે એમના ત્યાં આગળ નાના બકનોમાં એમના માળા મૂકતા હતા. આપણા જે ઘરમાં કોઈ બાળી નાની અમતી કોઈ ખુલ્લી હોય તો એ લોકો ત્યાં અંદર આવીને આપણી જે ટ્યુબલાઇટ છે, મીટર છે, એની પણ એમના માળો બનાવતા હતા. તે હવે એ બધું રહ્યું નથી. કેમ કે આપણે અત્યારની જે આધુનિક ડિઝાઇનો છે, કાચવાળા મોટા મોટા જે બહારના તમે આ જે આર્કિટેક્ચરની ડિઝાઇન છે, એના લીધે એ લોકોનો આખું ટોટલી નેચર બદલાઈ ગયો છે. તે માટે એક આપણે બર્ડ બ્રિક્સ નામની આપણે શું છે કે એક પ્રકારની જ્યારે પણ નવું મકાન બનતી હતું ત્યારે બર્ડ બ્રિક્સ નામનો જે કન્સેપ્ટ છે એનો ઉપયોગ કરવો ઘણો વિધાયો છે. અત્યારે આ તમને આ બતાવું છું કે આજે આપણે આ જોઈએ છે કે આ બર્ડ બ્રિક્સ, જ્યારે નવું કોઈ મકાન બનાવો, કોઈ બંગલો તમે બનાવો છો, તો આપણે આવા જે આપણે જે ઈટ્સ હોય છે તો એની અંદર બકોલ જરૂરી છે. કેમ કે અત્યારે હું સરકારને અનુરોધ કરીશ કે જે પણ બિલ્ડરો છે એ લોકોને કે નવા મકાનો તમે બનાવી રહ્યો છો તો એમાં આ પ્રકારે થોડીક ડિઝાઇન કરો જેથી આવા બકોલ રાખો થોડુંક, તો જેથી આવું નાનું પક્ષી છે એ પોતાનો અંદર માળો બનાવી શકે. અને આ જે બકલો હોય છે કે 32 mm ની આજુબાજુ રાખો અને જે મોસ્ટ ઓફલી એમની હાઈટ હોય તે 7 to 8 ફૂટ જેટલી હોવી જરૂરી છે, જેથી આપણે જે કાગડા છે, કાગળ છે, એ પક્ષીઓ લોકોને નુકસાન કરતા અટકી શકે.